અને એ શ્રદ્ધા સાથે આપણે એ પર્વને મનાવીએ છીએ, એટલે શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. કલ્યાણના દેવતા છે એ શિવ છે, અને એ શિવ જ્યારે પાતાળમાંથી બહાર આવે છે એને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. તો શિવના દર્શન કરવા માટે જવું છે, જીવને આખરે તો જીવ છે તો એ સ્નાન કરીને જાય છે. બાહ્ય જે દેખાય છે એ બધી પરિસ્થિતિ છે, અને ભીતરથી આવે છે એ સ્થિતિ છે. ગિરનાર ક્ષેત્રની અંદર વર્ષોથી, આમ તો આદિ અનાદિકાળથી શિવરાત્રિનો મેળો યોજાય છે, સાધુ સંતોનો મેળો છે, પણ પૌરાણિક રીતે, ઐતિહાસિક રીતે અને ધાર્મિક રીતે ત્રણેય રીતે કંઈક ને કંઈક મહત્ત્વ રહેલું છે. અનેક લોકો, નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકો અહીં મેળો કરવા આવે છે, સાધુ સંતોના દર્શન કરે છે. અને અત્યારે આપ જોઈ શકો છો એક માહોલ છે, મેળાનો માહોલ, ધાર્મિક માહોલ. અનેક સાધુ સંતો સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાંથી ધૂણી દખાવીને બેઠા હોય છે. ત્યારે મિત્રો, આ સંવાદની અંદર મેન એ વાત કરવી છે, આપણે મેળામાં આવીએ છીએ પરંતુ તેનું ઐતિહાસિક શું મહત્ત્વ, મેળો કેવી રીતે શરૂ થયો અને અહીં સંતો સાધના કરે છે તો તેનો શું મહિમા, અને આ 5 દિવસ સુધી અહીં સંતો ગિરનાર ક્ષેત્રમાં જ કેમ સાધના કરે છે, મેળાનું તમામ માતમ સમજાય તેવા હેતુ સાથે આ એક કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ. મહાદેવગીરી બાપુ એટલે કે અવધૂત આશ્રમ અને આનંદ આશ્રમના મહંત છે અને આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. બાપુ સહજ ભાવે એક પરિવાર છે અમારો પણ ધર્મ સાથે જોડાયેલો, કે આનું મહત્ત્વ શું, ક્યારથી શરૂ થયેલો મેળો શિવરાત્રિ? આમ આપણે ગિરનારને જો જોઈએ તો સારા ગુજરાતને, સારા ભારતવર્ષમાં ગિરનારનું એક નામ છે. પહાડો ઘણા બધા છે પણ ગિરનારને એક અનેરું મહત્ત્વ છે. અને ગિરનારનું મહત્ત્વ એટલા માટે છે કે તમે હમણાં જે બોલ્યા એમાં ગિરનારને પણ ક્યાંક ઉલ્લેખ આવ્યો છે, એને ત્યાંથી હું શરૂઆત કરું છું. કારણ કે ગિરનાર એ માત્ર પહાડ નથી, ગિરનાર એક આધ્યાત્મ ભૂમિ છે, ગિરનાર એક સાધનાની ભૂમિ છે, ગિરનાર એક અલૌકિક ભૂમિ છે. એ ખાલી ભૂખંડનો એક ભાગ નથી, પણ ગિરનાર એક આધ્યાત્મ પુંજ છે જ્યાં ઘણી બધી ચેતનાઓ પોતાની સાધનાથી આ ભૂમિને તપાવી છે. અને એને અનુસંધાને પહેલાંથી જો આપણે શરૂ કરીએ તો મેળો એટલે શું, તો કે શિવરાત્રિ જે છે એનો ઐતિહાસિક દ્રશ્ય આપણે જોવા જોઈએ તો આપણી ત્યાં પુરાણની એક કથા છે કે જ્યારે બલિને ભગવાને વચન આપ્યું અને જ્યારે ત્રણે ત્રણ દેવતાઓને 4-4 મહિના સુધી પાતાળ લોકની રક્ષા કરવા માટે મૂકવામાં આવ્યા, તો ભગવાન શિવ છે એ અત્યારે પાતાળમાંથી બહાર આવશે. અને બહાર આવશે અને એ બહાર આવે જ્યારે કોઈ કોઈ વ્યક્તિનો, કોઈ નજીકનો માણસ જ્યારે આવતો હોય, અથવા તો કોઈ રાજા આવે, અથવા તો કોઈ નેતા આવે, અથવા તો કોઈ ઘરનો વ્યક્તિ યાત્રામાંથી ઘરે આવતો હોય, ત્યારે ઘરના લોકોને એક આનંદ હોય. એમ ભગવાન શિવ જ્યારે પાતાળમાંથી આવે છે ત્યારે શિવના ભક્તોને એક આનંદ છે, અને શિવના ભક્તોને પોતાના ઈષ્ટ આવે છે, ઈષ્ટ પ્રતિની શ્રદ્ધા છે. એટલે આપણે ત્યાં એક શ્લોક છે, ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલા જે લોકો છે એની એક આસ્થા છે, એની એક શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા સાથે આપણે એ પર્વને મનાવીએ છીએ, એટલે શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. રાત્રિઓ આપણે ત્યાં ઘણી બધી છે, જેમ કાલરાત્રિ છે, મોહરાત્રિ છે, નવરાત્રિ છે, એમ એક શિવરાત્રિ છે. ભગવાન કૃષ્ણ જ્યારે જન્મે છે ને એનું નામ મોહરાત્રિ છે, કારણ કે કૃષ્ણ બધાને મોહ પમાડ્યા છે એટલે એનું નામ મોહરાત્રિ છે. જ્યારે 14 છે, દિવાળી પહેલાંનો દિવસ એટલે કાળી 14, એ કાલરાત્રિ છે. અને નવરાત્રિ તો આખા જગતમાં આપણે ત્યાં પ્રખ્યાત છે. એમ શિવ જ્યારે આવે છે એનું નામ છે શિવરાત્રિ. તો શિવ એ માત્ર કોઈ દેવ નહીં, પણ શિવ એ કલ્યાણનું નામ છે, જે દેવતા સારા જગતનું કલ્યાણ કરે છે. કલ્યાણના દેવતા છે એ શિવ છે, અને એ શિવ જ્યારે પાતાળમાંથી બહાર આવે છે એને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. એ ભક્તો આનંદ માટે થઈ અને આ મેળાને ખૂબ ધામધૂમથી અને હર્ષભેર ઉજવી રહ્યા છે. અને બાપુ એક વચ્ચે, હવે આ સાધુ સાથેનો નાતો તો સ્વાભાવિક છે કે પૂજતા હોય, સાધુ ઉપાસના કરે શિવની, પણ એની સાથે ગિરનાર ક્ષેત્રનું જોડાણ, સાધુ, શિવ ભગવાન અને ગિરનાર, અહીંયા ત્રણેય મિલન થાય છે, એનું જે ત્રણેયનું જોડાણ છે ને એનો સમન્વય થોડો સમજવો છે મારે. સમન્વય આપણે જોવા જઈએ તો ગિરનાર, મેં હમણાં કીધું એમ, ગિરનાર એ ખાલી ભૂભાગ નથી, ગિરનાર એક આધ્યાત્મ ભૂમિ છે. અને હવે એને બહુ ઊંડાણપૂર્વક તમે જોવા જાઓ ત્યાં જ્યાં ભગવાન દત્તાત્રેય જે 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ છે, એ સ્વયં પણ ત્યાં આવીને તપસ્યા કરી છે. આદ્યજગતી મા જગદંબા અંબાજી સાક્ષાત બિરાજમાન છે, જેણે આખી દુનિયાને યોગનું જ્ઞાન આપ્યું, જેને હઠયોગ કહેવાય છે. એના રચયિતા એટલે ગોરક્ષનાથ ભગવાનનું વૈષ્ણવ પણ ગિરનાર છે.
જૈન પરંપરાના પણ ઘણા બધા તીર્થંકરો ગિરનારમાં તપશ્ચર્યા કરી છે. એ સિવાયના કેટલા ઋષિઓ અને મહાપુરુષો છે જેને ગિરનારમાં સાધના અને તપ કર્યું છે અને એ માથેથી એના ભૂમિ તપેલી છે. બરાબર, એક વાત છે. બીજી વાત એ છે કે શિવ સાથે જોડાણ કેમ, તો ગિરનારની ચારે બાજુ શિવ છે. જે ગિરનારની દક્ષિણ બાજુ રામનાથ મહાદેવ છે, ગિરનારની પૂર્વ બાજુ ભવનાથ મહાદેવ છે, ગિરનારની ઉત્તર બાજુ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે અને ગિરનારની પશ્ચિમના ભાગમાં મથુરેશ્વર મહાદેવ છે. એટલે મહાદેવથી ભરેલો છે ગિરનાર. બરાબર. બીજી વાત છે કે જ્યાં એની રક્ષા કરવા માટે સ્વયં જોગણી સ્વરૂપે જોગણીઓ પહાડ છે, આ બાજુ દાતારનો પહાડ છે, ઓલી બાજુ ભૈરવ બિરાજે છે. એટલે ગિરનારી આખા ભૂખંડ આધ્યાત્મ છે અને એમની ઉર્જા, એમની ચેતના, એની પોઝિટિવ વાઇબ્રેશનો આજે પણ જે લોકો અનુભવી છે એ અનુભવી રહ્યા છે. બીજી વાત કહીએ તો ગિરનાર એ માત્ર જંગલ નહીં પણ ગિરનારમાં ઘણી બધી જડીબુટ્ટીઓ છે જે આપણા આયુર્વેદને પણ અનુસરે છે કે એવી ઘણી બધી જડીબુટ્ટીઓ છે જેનાથી ઘણા બધા રોગો નાશ પામે છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ગિરનારનું મહત્ત્વ છે, આધ્યાત્મ દ્રષ્ટિએ પણ ગિરનારનું મહત્ત્વ છે અને જૂનાગઢ એ અતિ ઇતિહાસની દ્રષ્ટિએ પૌરાણિક શહેર છે જેના ઘણા બધા નામો છે. રાજા મહારાજો મુસ્લિમોથી લઈ અને રા સુધીના ઘણા બધા વંશજો જૂનાગઢમાં રહ્યા છે. એટલે ગિરનાર એ માત્ર પ્રવાસન કે પર્યટન નહીં પણ એ આધ્યાત્મ ભૂમિ છે અને શિવ સાથે જોડાયેલી છે. અને મહાદેવગીરી બાપુ મેન હવે સાધુ પરંપરામાં આવવું છે એમાંથી ધીરે ધીરે, જે વર્ષો પહેલાં તમે સાંભળેલી વાત હોય અથવા તો કોઈ આગળના સંતો તમારા ગુરુએ કીધેલી કે પ્રથમ અહીં અખાડાઓ થાય છે, અખાડાની પરંપરા જી શરૂઆત હતી. તેમાં જનરલી ઘણા કહે છે કે એક એક સાધુનો એક જ અખાડો, એક સાધુ એટલે એક વ્યાખ્યા જ હતી, પછી એમાંથી અલગ અલગ અખાડા. તો પ્રથમ કેટલા અખાડાઓ હતા અને એમાં કઈ રીતે સમન્વય થતો ગયો, એમાં જોડાતા ગયા અખાડા? જો સનાતનની પરંપરામાં તમે જોવા જાઓ તો કોઈ પણ બે ભાગમાં તમારે જોવો હોય, જેમ સિક્કાની બે બાજુ છે, હા, એમ સનાતનની બે બાજુ જવા જાઓ ત્યાં આપણે ત્યાં બે દળ છે, એક રામદળ અને એક શંભુદળ. હવે રામદળ અને શંભુદળની દૃષ્ટિએ જો તમે જવા જાઓ તો સનાતનની પરંપરામાં કુલ 13 અખાડાઓ છે. અચ્છા, કુલ 13 અખાડાઓ છે. એમ સંન્યાસીઓને કુલ 7 અખાડાઓ છે. એમાં શ્રીપંત દશનામ જૂના અખાડા, શ્રીપંત દશનામ વાવન અખાડા, શ્રીપંચ અગ્નિ અખાડા, શ્રીપંત નિરંજની અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા અને આનંદ અખાડા, એમ કુલ 7 અખાડાઓ સંન્યાસની પરંપરાના છે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ મહાશિવરાત્રિ પર્વમાં અહીંયા કુલ 3 અખાડાઓ ભાગ લે છે, જેમાં શ્રીપંત દશનામ જૂના અખાડા, શ્રીપંચ દશનામ આહવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા. એ 3 અખાડાઓનું મુખ્યત્વે શિવરાત્રિની રાત્રે શાહી સ્નાન નીકળે છે અને 3 અખાડાઓ મુખ્યત્વે ત્યાં અહીંયા શિવરાત્રિમાં એનું મુખ્ય મહત્ત્વ અને એની પરંપરા રહી છે. બરાબર. આ કિન્નરના અખાડાનો મારે ખ્યાલથી 14મા તારીખે સમન્વય થયો, એ હમણાં નવો નવો થયો છે. બાકી આપણી જે પ્રાચીન પરંપરામાં જવા જાય તો 13 છે અને હમણાં નવી નવી રીતે જોડાયો છે કિન્નર અખાડો, એટલે આપણે એમને 14 ગણીએ છીએ. હવે એક મેઇન પ્રશ્ન બાપુ, આ અનેક સંતોને મેં આગળ કરેલો, એક તમારી પરંપરા 4 દિવસ સુધી અમે આમ લોકો તો શું કે દર્શન કરવા માટે આવતા હોય અથવા તો આત્માના આનંદ માટે આવતા હોય, મેઇન તો સાધુનો મેળો છે જી. તો સાધુનો પણ અહીં 4 દિવસ સુધી સાધના કરે, તપસ્યા કરે, ગિરનારમાં તૂણી તખાવે, એક એમની સાધના. ત્યારબાદ રવેડી નીકળે છે જી, આટો ફરે છે આખો અને ત્યારબાદ શાહી સ્નાન. મેન આનું શું આધ્યાત્મિક મહત્વ, આ આ શરૂઆત કઈ રીતે થઈ, એનું કંઈ એને એ કંઈ સાધના છે એક પ્રકારની કે શું માન? જો આપણે મેં હમણાં કીધું એમ કે એક એક આનંદ છે શિવ આવ્યા એનો, એક વાત છે. બીજું, શિવરાત્રિના પર્વમાં શિવની સાધના કરવાનું એક અનેરું મહત્વ હોય છે. જેમ કે જન્માષ્ટમીમાં કૃષ્ણની સાધના થાય છે, નવરાત્રિમાં જગદંબાની સાધના થાય છે, એમ શિવરાત્રિમાં શિવની સાધના થાય અને સાધુ ધૂણી દેખાવીને બેસે તો અગ્નિની સાથે એમનો સીધો કોન્ટેક્ટ છે, કારણ કે અગ્નિ આપણા પ્રત્યક્ષ દેવ છે. તો એ 4 દિવસ સુધી પોતાના ધૂણી ઉપર બેસી અને આ ભૂમિની જે ઉર્જા છે એ ઉર્જા લે છે, એટલે એક પ્રકારની સાધના છે. બીજી વાત છે કે રાત્રિનું મહત્ત્વ મેં તમને કીધું, તો શિવરાત્રિ રાત્રે 12 વાગે સ્નાન કરવાથી તો સ્નાન એ આપણું ત્યાં પણ અનેરું મહત્વ રહ્યું છે. આપણે આપણે સ્નાન કરવા માટે પણ મંત્ર બોલીને કરીએ છીએ, માનસિક રીતે આપણે આહવાન કરીએ છીએ, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણામ પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વંતુ મેહિ મંગલમ.
આવું એક માનસિક આહવાન આપણી પવિત્ર નદીઓનું કરી અને પછી આપણે સ્નાન કરીએ છીએ. તો શિવના દર્શન કરવા માટે જવું છે, જીવને આખરે તો જીવ છે, તો એ સ્નાન કરીને જાય છે. હવે જો એક રાજા સ્નાન કરવા જાય તો એ સામાન્ય સ્નાન ન હોય, તો આ સાધુ તો રાજા નથી, સાધુ તો મહારાજા છે, રાજાના રાજા છે. કારણ કે રાજા મહારાજોને પણ ગુરુસ્થાન તરીકે સાધુ બેઠા છે, વિશ્વામિત્ર વશિષ્ઠ આદિ, તો એ જ સ્નાન કરવા નીકળે છે ત્યારે એ શાહીથી નીકળે. શાહીનો અર્થ ઠાઠ થાય છે, કોઈ ઠાઠથી નીકળવું એને આપણે શાહી કહીએ છીએ. એટલે શાહીથી નીકળે છે કારણ કે પોતાના ઈષ્ટને મળવા જવાનું છે, અને જ્યારે ઈષ્ટને મળવા જવું છે ત્યારે પવિત્ર થઈને જવું એ પણ આપણી એક પરંપરા રહી છે. પવિત્ર થઈને જવું, સ્નાન કરીને જવું, એ પણ એક આપણી પરંપરા રહી છે. એટલે જીવ જ્યારે શિવને મળવા જાય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ તો સ્નાન છે, પણ આધ્યાત્મ દ્રષ્ટિએ સાધુ પોતાની સાધનાથી પોતાને ભીતર ડૂબકી લગાવી અને સ્નાન કરે છે અને જે શિવને મળે છે. બાહ્ય દ્રષ્ટિએ પણ પાણીથી ને આચમનથી માનસિક આપણી પવિત્ર નદીઓને સ્મૃતિ કરી અને સ્નાન કરે છે. એટલે સ્નાનનું મહત્વ છે અને સ્નાન કરી પછી એ શિવની આરાધના અને ઉપાસના કરે છે. અચ્છા, અને બાપુ આ સાધુ પરંપરામાં મેં જોયું, ખાસ કરીને રવેડી નીકળે છે સાધુ. મેં કીધું મહારાજાના પણ ગુરુના ગુરુ, મહારાજાના પણ ગુરુ છે, છતાં એમને આપણે કહે ને એક આડંબર પહેરવેશ, એ ફક્ત શરીરની ઉપર હોય ત્યાં સુધી સ્વાભાવિક છે, અંદર તો ત્યાગ હોવો જોઈએ. એક બાહ્ય રીતે હોય છે પોતાના આડંબરમાં, એ કોઈ પ્રોબ્લેમ નહીં, એ દુનિયા કરાવતી હોય છે આડંબર, પરંતુ ક્યાંક અત્યારે આ રવેડી નીકળે છે એમાં પણ ક્યાંક દેખાદેખી સંતો વચ્ચે થાય કે ભાઈ આ બગી છે તો એનાથી હું ઉપરની બગી એની મોટી હોવી જોઈએ મારી, એવું ક્યાંક જોવા મળે છે. જો બાપુ બરાબર અમે આમ અવલોકન કરતા કે આ બગી નાની તો ભાઈ એનાથી મોટી બગી આ વખતે અમારે હોવી જોઈએ, અખાડા અખાડાની વચ્ચે પણ દેખાદેખી હોય છે, ખરેખર હોવી ન જોઈએ. સાધુ તો અંદરથી તો વૈરાગ ભાવ હોવો જોઈએ, ત્યાગ ભાવ હોવો જોઈએ, પરંતુ આ ક્યાંક હું જોઉં છું કે ક્યાંક દેખાદેખી વધી ગઈ છે. આ વખતે માની લો કોઈ એક અખાડો છે એની બગી નાની, બીજે વર્ષે બીજી બગી હોય છે, બીજો અખાડો એક એક મોટું દેખાડવાનો પ્રયત્ન કરશે, એનો દળને મોટો દેખાડવાનો પ્રયત્ન કરશે, ક્યાંક આંતરિક રીતે થોડી દેખાદેખી વધી ગઈ એવું મને લાગે. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે, અને આમ તમે જોવા જાઓ ને તો આખરે મનુષ્ય સ્વભાવ છે. હા, સાધુતા એ કપડાં પહેરી લેવા એ એક ડ્રેસ છે, એક ઓળખ છે. ઓળખ સાધુતા એ ભીતરથી આવે છે, જ્યાં સુધી સાધ ન આવે ને ત્યાં સુધી સાધુતા ન આવે. સાધ ભીતરથી આવે, ગુરુ કૃપાથી આવે, સાધનાથી આવે, ભજનથી આવે. વાત રહી સ્પર્ધાની, તમે હમણાં કરી સ્પર્ધાની વાત કરી, સ્પર્ધા સંન્યાસ છે ને એ સાધના છે, સંન્યાસ એ સ્પર્ધા નથી. સંન્યાસ એ સાધના છે, એ સ્પર્ધા નથી. વાત રહી તો આ નવું પણ નથી, બહુ પૂર્વે હું તમને લઈ જાઉં. સાધુ પહેલાં જ્યારે સાધુ પરંપરા પણ નહોતી, એ પૂર્વે ઋષિ પરંપરા હતી, તો ત્યારે બે ઋષિઓ છે પણ સ્પર્ધા હતી. જ્યારે વિશ્વામિત્રની વશિષ્ઠ એક તપેશ્વરી માટે અને એક રાજેશ્વરી માટે આવા ટાઇટલ માટે પણ લડ્યા છે, જેના આપણા શાસ્ત્રો સાક્ષી છે. કારણ કે જેને બહુ મોટું તપ કર્યું એને તપેશ્વરી કહેવાય છે, જે રાજથાટથી રહે છે એને રાજેશ્વરી કહેવાય છે. તો રાજેશ્વરી કરતાં થોડું સ્ટેપ તપેશ્વરીનું ઊંચું હોય છે, તો એની સ્પર્ધા માટે પણ એ વખતે પણ લડત રહી છે. કારણ કે આખરે તો મનુષ્ય સ્વભાવ છે, એટલે સ્પર્ધાથી હટી જવું જે છે ત્યારે સ્થિતિ આવતી હોય છે. બાહ્ય જે દેખાય છે એ બધી પરિસ્થિતિ છે, અને ભીતરથી આવે છે એ સ્થિતિ છે. પરિસ્થિતિ વ્યક્તિ અને વસ્તુ અને સમયની સાથે આવે છે, સ્થિતિ છે એ સાધના કરવાથી આવે છે. અને સ્થિતિ જ્યારે આવી જાય છે ત્યારે આ બધા આડંબરો હટી જાય છે. અને સ્થિતિનું નામ સાધના છે, પરિસ્થિતિ તો બદલે. કોઈ દિવસ ક્યારેય કોઈ પણ એક પરિસ્થિતિ એક સરખી હોતી જ નથી, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન આવતું રહે છે અને આવવાનું જ છે, પણ સ્થિતિ ભીતરથી આવે. અચ્છા, પરિસ્થિતિ બદલે પણ સ્થિતિ ન બદલે તો નામ સાધના છે. અને આ પરંપરા આમ જોવા જાય તો મનુષ્ય સ્વભાવથી સ્પર્ધા રહી છે અને રહેવાની જ છે. પછી સ્પર્ધાનું નામ રૂપ જુદો હોય પણ રહે તો ખરું જ ક્યાંક ને ક્યાંક, એટલે એ સહજ અને સ્વભાવ છે. ધન્યવાદ મહાદેવગીરી બાપુ, આજે આ સંવાદની અંદર આવ્યા. માહોલ છે, આપણે કીધું ને કે ભાઈ શિવરાત્રિનો માહોલ, એક સંતોનો માહોલ, એની વચ્ચે એક સંવાદ કર્યો. બાપુ આપનો ખૂબ ધન્યવાદ, આભાર.